विटामिन के, विटामिन ए, मैग्नीशियम, आयरन, कैल्शियम, विटामिन सी, विटामिन बी टू, पोटेशियम, विटामिन बी सिक्स, विटामिन ई, जिंक, कॉपर, ओमेगा थ्री फैटी एसिड्स. आटला बधा बेनिफिट्स छे स्पिनेचना. फर्स्ट ऑफ ऑल, हेलो एंड वेलकम टू रसोईनी रमझट. स्पिनेचना आ जे बेनिफिट्स छे ने ए तो खाली शुरुआत छे, बीजा तो बहु ज बधा बेनिफिट्स छे. હું એ જ વિચારું છું કે એક ઇન્ગ્રેડિયન્ટના આટલા બધા બેનિફિટ્સ કેવી રીતે હોઈ શકે, પણ એકચ્યુઅલીમાં છે. અત્યારે આપણે આવી વાતો તો કરતા રહીશું, પણ પહેલાં પહોંચી જઈએ કિચન ફ્લોર પર અને પાર્ટિસિપન્ટને પૂછે કે કઈ રેસિપી શીખવાડવાના છે. દેવાંગીબેન કિચન ફ્લોર પર જોડાઈ ગયા છે અને ફર્સ્ટ રેસિપી ફ્યુઝન રેસિપી શીખવાડવાના છે. તેમને પૂછે કે કઈ વાનગી છે. હેલો દેવાંગીબેન, કેમ છો? બસ મજામાં. તમે આજે ફર્સ્ટ રેસિપી કઈ શીખવાડવાના છો? હું શીખવાડવાની છું સ્ટફ બાજરા પરાઠા. સ્ટફ્ડ બાજરા પરાઠા? એટલે દેવાંગીબેન, આમ તો આપણે સ્ટફ પરાઠા ખાતા હોઈએ છીએ અને બાજરાનો રોટલો ખાતા હોઈએ છીએ, તો આ બંનેને તમને મિક્સ કરવાનો આઈડિયા કેવી રીતે આવ્યો? કારણ કે અત્યારે છોકરાઓને કોઈને પણ આપણે કહીએ કે બાજરાનો રોટલો અને ઓળો છે, તો અત્યારે છોકરાઓને, નાના છોકરાઓને પસંદ જ નથી હોતું. એટલે મેં કંઈક ટ્વિસ્ટ કર્યું કે છોકરાઓને પરાઠા તો પ્રિય જ હોય છે, એ લોકો કેચઅપ ને કર્ડ સાથે ખાઈ શકે છે. એટલે બાજરાના પરાઠા મેં એટલે સિલેક્ટ કરે કે છોકરાઓ ખાઈ શકે એના માટે. ઓકે, એટલે બાજરાના ગુણ પણ આવી જાય અને સ્ટફ પરાઠા હોય. અને પરાઠા આપણે નોર્મલ ખાતા જ હોય, થેપલા ગુજરાતીઓમાં તો થેપલા ખાતા હોય છે, આલુ પરોઠા, પછી વેજીટેબલના. અને મેં અલગ જ લીધું છે ચોળી. ચોળીનો બધા યુઝ નથી કરતા પરાઠામાં, પણ મેં ચોળીનો યુઝ કર્યો છે આ વખતે. એટલે તમે કંઈક અલગ, કે છોકરાઓ ચોળી ના ખાતા તો એ પણ ખાઈ શકે એમ, એના માટે. એટલે તમે એકદમ અલગ જ પ્રકારનું વેરિએશન લાવ્યા છો સ્ટફ પરાઠામાં. તો સ્ટફ બાજરીના પરાઠા માટે ઇન્ગ્રેડિયન્ટ્સ ક્યાં જોઈશે? એના માટે આપણે જોશે બાફેલા બટેકા છે, હિંગ છે, આમચૂર પાવડર છે, ગરમ મસાલો છે, કોથમીર છે, આ આપણે ક્રશ કરેલું છે, ચોળી, લીલી ચોળી, લીલું લસણ, લીલા મરચાં ને મિક્સ કરીને મિક્સરની જારમાં ક્રશ કરેલું છે આપણે, ઝીણી સમારેલી ડુંગળી છે, મીઠું છે, તેલ છે, ઘી છે, અને આપણે કણક બાંધેલી છે બાજરા અને ઘઉંને મિક્સ કરી નમક નાખી અને કણક તૈયાર કરેલી છે આપણે. ઓકે, તો દેવાંગીબેન હવે આપણે સૌથી પહેલાં શું કરશું? પહેલાં આપણે 2 ચમચી તેલ લઈશું, સ્લો ફ્લેમ જ કરવાનું છે, તો નીચે ચોંટી જશે. ઓકે, ચાંદની આપણું તેલ થઈ ગયું છે. હવે આપણે થોડી એમાં હિંગ એડ કરશું, આશરે ચપટી હિંગ, કારણ કે ચોળી છે, પેટમાં દુખે નહીં આપણને. હા, એટલે એના માટે. હવે હિંગ થઈ ગઈ છે, આપણે 2 ચમચી ડુંગળી લઈશું, જેને તમે ઝીણી સમારેલી ડુંગળી છે. ને આપણે લાઈટ બ્રાઉનની કરીશું થોડી. બરાબર. ચાંદની અત્યારે હવે આપણી ડુંગળી થઈ ગઈ છે, સતરાઈ ગઈ છે. હવે આપણે અંદર જે ક્રશ કરેલું છે એ નાખીશું ચોળીમાં, અડધો બાઉલ જેટલું નાખેલું છે. તમે આમાં કયા કયા ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કર્યા છે? મેં આમાં લીધું છે લીલી ચોળી છે, પછી લીલું લસણ છે અને લીલા મરચાં છે. બરાબર. આપણે તીખાસ પ્રમાણે લઈશું, જે પ્રમાણે આપણે તીખું ભાવતું હોય, કારણ કે અમે બીજું કંઈ પણ તીખાસ માટે નહીં પડે, એટલે લીલા મરચાંની તીખાસ જ હશે આમાં. ઓકે, તમે જે પ્રમાણે ભાવતું હોય તીખું એ પ્રમાણે કરશું આપણે, લઈશું. ચાંદની હવે આમાંથી પાણી છૂટી ગયું છે બધું એકદમ, અને તેલ હવે થોડું થોડું આપણને દેખાય છે એટલે થઈ ગયું છે. ઓકે, તો હવે આપણે એક બાઉલમાં કાઢી લઈશું. ઓકે, ગેસ ઓફ પર. ચાંદની હવે આ ઠંડુ થઈ ગયું છે, બધું મસાલા આપણે અંદર મિક્સ કરી લઈશું. શ્યોર, તો હવે આપણે મિક્સ કરી લઈએ. ઓકે, હવે આ ચોળીનું મિશ્રણ છે એમાં આપણે પહેલાં બાફેલા બટેકાનો માવો છે, 2 બટેકાનો માવો લીધેલો છે આપણે, એ નાખશું. પછી આમચૂર પાવડર છે એ 1/2 ચમચી, પછી આ ગરમ મસાલો છે એમાં આપણે 1 ચમચી જેટલો નાખશું. આપણે એમાં આમચૂર નાખેલું છે એટલે નમક થોડુંક સ્વાદ અનુસાર નાખશું, અને કોથમીર.
હાફ બાઉલ જેટલી લઈશું આપણે. હવે આને હાથેથી મિક્સ કરવાનું છે. ઓકે, તો દેવાંગીબેન સ્ટફિંગ રેડી છે? યસ, રેડી છે. તો હવે આપણે આગળ શું કરશું? હવે આપણે આ કણક તૈયાર કરેલી છે જે બાજરા અને ઘઉંને મિક્સ કરીને એને આપણે લુવા કરશું અને એને પરાઠા વણીશું. તો દેવાંગીબેન એકવાર વ્યુઅર્સને આપણે આઈડિયા આપી દઈએ કે તમે આ કણક કેવી રીતે બનાવી છે. આપણે હાફ બાઉલ ઘઉંનો લોટ લીધો છે, હાફ બાઉલ બાજરાનો લોટ લીધો છે અને એમાં નમક જ, તેલ નહીં નાખવાનું, મોં નહીં નાખવાનું અને એ મિક્સ કરી અને લોટ બાંધી લેવાનો છે. બરાબર, એટલે બાજરીનો લોટ અને ઘઉંનો લોટ ઇક્વલ ક્વોન્ટિટીમાં? યસ, ઇક્વલ ક્વોન્ટિટીમાં લેવાનો છે. અને પછી આપણે એવી રીતે ધીમે ધીમે ઘઉંના લોટનું અટામણ લઈને વણી લઈશું, કારણ કે બાજરાનો લોટ વણતા ફાટી જશે આપણે ધીમે ધીમે, એટલે આપણે એની રોટલી વણી લઈશું પહેલાં. ઓકે, અને તમે વણીને રેડી રાખો ત્યાં સુધી હું ઇન્ડક્શન ચાલુ કરી દઉં. યસ યસ, ચાલુ કરી દઉં. અને ધીમે ધીમે એને હલકા હાથે જ વણવાનું છે, નહીં તો તમારું ફાટી જશે. બરાબર, પરાઠું આખું. ચાની હવે આપણે આ થઈ ગયું છે રાઉન્ડ, હવે આની અંદર આપણે હાફમાં સ્ટફિંગ ભરી દઈશું, હાફમાં જ ભરીશું, પછી આપણે ફોલ્ડ કરી દઈશું. બરાબર, એટલે આપણે સેન્ટરમાં નહીં પણ સાઈડમાં ભરીએ? યસ, સાઈડમાં. હવે આપણે આ રીતે ફોલ્ડ કરી લઈશું એને અને આમ જ થોડુંક અટામણામ નાખી અને આપણે અને આ રીતે શેપ આપીને ધીરે ધીરે વણી લઈશું. સ્ટફ કરેલું સ્ટફિંગ છે ને પરાઠાનું, એટલે એટલે બહુ પ્રેશર આપીને નથી વણવાનું? નહીં, નહીતર બધું જ બહાર નીકળી જશે, એટલે ધીમે ધીમે હલકા હાથે જ આપણે આ રીતે વણીશું. ઓકે, હવે આપણું પરોઠું રેડી છે. પેન પર નાખીશ. આવી જ રીતે આપણે બીજું પરોઠું રેડી કરી દઈશું. શ્યોર. અને થોડી પેશન્સથી આપણે વણવું પડશે, બહુ ઉતાવળ નહીં કરે, બહુ ઉતાવળ નહીં કરે. આની ઉપર આપણે હવે ઘી નાખશું. પલટાવી દઈશું આપણે, ઉપર પણ ઘી લગાવી દઈશું થોડું. દેશી ઘી ને બાજરા ને લોટ એકદમ મિક્સ થાય એટલે એની સુગંધ જ અલગ આવે આપણને, એક અલગ જ પ્રકારનું બહુ સરસ કોમ્બિનેશન છે. કોઈને આઈડિયા પણ નહીં આવે કે આપણે બાજરાના લોટની અંદર મિક્સ કરીને પરોઠું બનાવેલું છે. એક્ઝેક્ટલી, અને એ પણ ચોળી નાખીને મિક્સ કરેલું છે આપણે. એટલે તમે જેવી રીતે કીધું કે ખાલી સ્ટફ પરાઠા જ કહીને આપીએ તો બાળકો ઈઝીલી ખાઈ લેશે. હા, ખાઈ લેશે છોકરો. ચાની હવે આપણે પરાઠા રેડી છે, તો આપણે પ્લેટમાં કાઢી લઈશું એને. ઓકે ઓકે, ઇન્ડક્શન ઓફ કરી દઈએ. તો દેવાંગીબેન હવે આપણે સર્વ કરીએ પરાઠાને. હા, મેં આ તૈયાર કરેલી છે લીલા લસણ અને કોથમીરની ચટણી છે, ગ્રીન ચટણી અને આ દહીં છે, એની સાથે આપણે પરાઠાને સર્વ કરીશું.
ચાંદની આ તૈયાર છે આપણા સ્ટફ બાજરાના પરાઠા ટેસ્ટ કરીને જોવો પહેલા કેવું છે તો શ્યોર અને તમે આ જે ફ્યુઝન રેસિપી શીખવાડી છે કે સ્ટફ પરાઠાઝ અને બાજરીના રોટલા જે આપણે ખાતા હોઈએ છીએ એની જગ્યાએ બાજરીના સ્ટફ પરાઠાઝ એના માટે થેન્ક યુ સો મચ યુ વેલકમ સ્ટફ બાજરીના પરાઠા તમારે પણ બનાવવાના છે ને તો વેઇટ કોની કરો છો નોટ કરો એક ક્વિક રીકેપ પણ આ બ્રેક પછી વેલકમ બેક ટુ રસોઈની રમઝટ આઈ એમ શ્યોર કે યુ આર રેડી ટુ નોટ ધ રીકેપ સ્ટફ બાજરીના પરાઠાનો તો નોટ કરો સ્ટફ્ડ બાજરા પરોઠા બનાવવા માટે સૌપ્રથમ સ્ટફિંગ તૈયાર કરો જેની માટે 2 ટેબલસ્પૂન તેલ ગરમ કરી એમાં ચપટી હિંગ 2 ટેબલસ્પૂન ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી લાઇટ બ્રાઉન કલરની થાય ત્યાં સુધી સાથળી લો ત્યારબાદ તેમાં અડધો બાઉલ લીલા મરચાં લીલી ચોળી લીલા લસણની પેસ્ટ ઉમેરી સાથળી લો ત્યારબાદ સ્ટફિંગ રેડી કરી ઠંડુ થવા દો સ્ટફિંગ ઠંડુ થયા બાદ એક બાઉલ બાફેલા બટાકાનો માવો અડધી ટીસ્પૂન આમચૂર પાવડર એક ટેબલસ્પૂન ગરમ મસાલો સ્વાદ અનુસાર મીઠું અડધો બાઉલ કોથમીર ઉમેરી સ્ટફિંગ રેડી કરો ત્યારબાદ બાજરા ઘઉંના લોટની કણકમાંથી પરાઠા વણી વચ્ચે સ્ટફિંગ ભરી કવર કરી ફરી વણીને ઘીથી સેલો ફ્રાય કરો ત્યારબાદ સર્વિંગ પ્લેટમાં એડ કરી દહીં ગ્રીન ચટણી સાથે સર્વ કરવું તો તૈયાર છે સ્ટફ્ડ બાજરા પરોઠા સ્ટફ બાજરીના પરાઠા તો શીખી લીધા હવે દેવાંગી બેનને પૂછે કે સેકન્ડ રેસિપી કઈ છે તો દેવાંગીબેન આપણે સ્ટફ બાજરીના પરાઠા તો શીખી લીધા સેકન્ડ રેસિપી કઈ છે આપણી સેકન્ડ રેસિપી છે ચીઝ એન્ડ સ્પિનચ કસાડીલા ચીઝ એન્ડ સ્પિનચ કસાડીલા અને તમે અત્યારે ચીઝ એન્ડ સ્પિનચ કસાડીલા શીખવાડવાના છો મારી વ્યુઅર્સ સાથે વાત થઈ સ્પિનચના બેનિફિટ્સ વિશે તમારે શું કહેવું છે સ્પિનચ સીધું જ લોહી બનાવે છે આપણા શરીરમાં એટલે સ્પિનચ જેટલું વધારે ખાઈએ એટલું બહુ સારું પણ અત્યારે સાદી ભાજી કોઈને ભાવતી નથી આપણે પાલકની ભાજી બનાવીને આપી દઈએ તો કોઈ જ નહીં ખાય એનું કંઈક ને કંઈક વેરિએશન આપણે કરીને આપીએ પરોઠા બનાવીએ કંઈક બીજું બનાવીએ આપણે અલગ અલગ વસ્તુમાં યુઝ કરીએ આપણે તો બધા છોકરાઓને બધા જ ખાઈ શકશે બરાબર અને એ સારું છે જેટલી આપણે શિયાળામાં સ્પિનચ ખાઈએ એટલું આખું વર્ષ આપણું સારું જાય છે અને આવી રીતે કંઈક ની કંઈક અલગ પ્રકારની વાનગીમાં ખાતા રહીએ જેના બેનિફિટ્સ પણ આપણને મળતા રહે છે તો આપણને અત્યારે ચીઝ અને સ્પિનચ કસાડીલા બનાવવા માટે ઇન્ગ્રેડિયન્ટ્સ કયા જોઈએ છે ઇન્ગ્રેડિયન્ટ્સમાં છે ઝીણી સમારેલી ડુંગળી છે બાફેલા કોર્ન છે પછી રેડ ચીલી સોસ છે મીઠું છે ચીઝ છે બોઇલ કરેલી સ્પિનચ છે પનીર છે છીણેલું પનીર છે મરીનો ભૂક્કો છે પેપરિકા છે ઓરેગાનો છે અને બટર છે અને આ મેં ટોટિયા તૈયાર કરી રાખેલી છે એ આપણે છે તો હવે આપણે સૌથી પહેલાં શું કરીશું પહેલાં એક ચમચી બટર લઈશું એ થોડું મેલ્ટ થાય તેની રાહ જોઈશું બરાબર ના સ્લો ફ્લેમ પર જ કરીશું આપણે ઓકે આ બટર મેલ્ટ થઈ ગયું છે હવે આપણે એમાં ઝીણી સમારેલી ડુંગળી એડ કરીશું આશરે 2 ચમચી હવે આપણે એમાં બોઇલ કરેલી પાલક એડ કરીશું એક બાઉલ જેટલી છે બરાબર અને બોઇલ કરતી વખતે આપણે મીઠું એડ કર્યું હતું ના નહોતું કર્યું આપણે ઓકે એટલે કારણ કે આપણે એમાં ચીઝ યુઝ કરવાના છે બટર યુઝ કરવાના છે એટલે આપણે બધું મિક્સ કરી પછી લાસ્ટમાં આપણે જેટલું નમક જરૂર હોય એ પ્રમાણે જ આપણે અંદર એડ કરીશું ઓકે આપણે 2 ચમચી એડ કરીશું કોર્ન અને તમે મકાઈને પણ બાફી લીધી છે યસ બાફી લીધી છે હવે આપણે આમાં ચીઝ એડ કરશું આ 2 ચમચી જશે અને તમે એને ગ્રેટ કરી લીધી છે યસ છીણી લીધું છે ને અને આપણે રેગ્યુલર ચીઝ જ લઈએ છે હા એ રેગ્યુલર જ છે અને અડધો બાઉલ આપણે પનીર એડ કરશું છીણેલું આ પણ છીણેલું જ છે બરાબર
હવે એને થોડું મિક્સ કરી પછી બધા હર્બ્સ એડ કરશું આપણે. ઓકે, હવે આ મિક્સ થઈ ગયું છે. હવે આપણે એમાં બધા મસાલા કરી લઈએ. આ ઓરેગાનો છે 1 ચમચી, પેપરિકા છે 1 ચમચી, મરીનો ભૂક્કો છે 1 ચમચી. એટલે તમે ઓરેગાનો, પેપરિકા અને મરીનો ભૂક્કો ત્રણે 1-1 ચમચી લીધું છે? યસ, ત્રણે 1-1 ચમચી લીધેલું છે આપણે. હવે એમાં આપણે સ્વાદ અનુસાર થોડુંક જ મીઠું નાખશું. અને રેડ ચીલી સોસ આશરે કેટલી ક્વોન્ટિટીમાં? 1 ચમચી. અને બધું બરાબર મિક્સ કરી લઈશું આપણે. બંધ કરી દે, ઇન્ડક્શન ઓફ કરી દે. ચીઝ ને પનીર ને બધું મિક્સ થઈ ગયું છે. હા, અને ચીઝ એકદમ પ્રોપરલી મેલ્ટ પણ થઈ ગઈ છે. હવે આને આપણે એક બાઉલમાં કાઢી લઈશું. હા, ચાની હવે આપણે આને 10 મિનિટ રેસ્ટ આપશું. ઓકે, પછી આપણે ટોર્ટિયા મૂકીને પછી એને શેકી લઈશું. બરાબર. ઓકે, તો હવે સ્ટફિંગ ઠંડુ થઈ ગયું છે, તો આગળની પ્રોસેસ શું છે? હવે પહેલાં આપણે ઇન્ડક્શન ઓન કરશું. પેન મૂકી દીધું છે, અમે ટોર્ટિયા તૈયાર કરેલા છે. ઓકે, હવે આપણે તવા ઉપર થોડુંક બટર લઈશું. અને તમે ટોર્ટિયાને જે પહેલેથી બનાવીને રેડી રાખ્યા છે અને આપણે પહેલેથી બનાવીને સ્ટોર કરી શકીએ? યસ, આપણે 2 દિવસ સુધી સ્ટોર કરી શકીએ એને. ઓકે, અને થોડી પહેલાં આપણે બટર મૂકીને થોડીક ગરમ કરી લઈશું. હવે આ સ્ટફિંગ આપણે એની ઉપર મૂકશું. થોડું ઉપર ચીઝ, ચીઝ એન્ડ સ્પિનચ છે એટલે આપણે ચીઝ, ફૂલ ઓફ ચીઝ નો યુઝ કરશું આપણે. હા, આપણે ચીઝ નો ઉપયોગ વધારે માત્રામાં કરશું. હવે આપણે એની પર બીજી એક રોટી મૂકી દઈશું. રોટી આજે હવે રેડી કરેલી છે. થોડી વાર સ્લો ફ્લેમે આપણે ચીઝને મેલ્ટ થવા દઈશું. બરાબર ચોંટી જશે. તો આશરે કેટલો ટાઈમ કૂક થવા દઈશું? 5 મિનિટ્સ. ઓકે, ચાનિક ઇન્ડક્શન ઓફ કરી દે. આપણે રેડી થઈ ગયું છે. આપણે એક પ્લેટમાં કાઢી લઈશું. તો હવે આપણે એને સર્વ કરીએ. યસ, ચાની રેડી છે. હવે યમી યમી અને ચીઝી ચીઝી કસાડીલા. તો દેવાંગીબેન, તમે જે આ ચીઝી એકદમ ચીઝ એન્ડ સ્પિનચ કસાડીલા શીખવાડ્યા છે, આપણે ભેગા મળીને જ ટેસ્ટ કરીએ. યસ.
સ્પિનચ કસાડીલા તમે પણ બનાવો અને બનાવવા માટે નોટ કરો એક રીકેપ બટ આફ્ટર ધીસ બ્રેક. વેલકમ બેક ટુ રસોઈની રમઝટ. ચીઝ એન્ડ સ્પિનચ કસાડીલાનો એક ક્વિક રીકેપ ખાસ તમારા માટે. चीज एंड स्पिनच कसाडीला बनावा माटे सौ प्रथम पेन में एक टेबल स्पून बटर गरम करी एमा बे टेबल स्पून झीणी समारेली डूंगळी एड करी सौते करो पछी एक बाउल बाफेली पालक एड करी मिक्स करो त्यारबाद बे टेबल स्पून बाफेली मकाई बे टेबल स्पून चीज अर्धो बाउल पनीर एड करी मिक्स करो त्यारबाद एक टी स्पून ओरेगानो एक टी स्पून पेप्रिका एक टी स्पून मरी पाउडर સ્વાદ અનુસાર મીઠું અને એક ટીસ્પૂન રેડ ચીલી સોસ એડ કરી મિક્સ કરો પછી તૈયાર કરેલા સ્ટફિંગને એક બાઉલમાં કાઢી ઠંડુ થવા દો ત્યારબાદ મકાઈ મેદાના રેડી કરેલા ટોટિયાને બટર વડે શેકી વચ્ચે રેડી કરેલું સ્ટફિંગ ભરી ઉપર ચીઝ ઉપર બીજું ટોટિયા મૂકી ધીમા ગેસ પર શેકી ત્યારબાદ ટોટિયાના પીસીસ કરી ટમેટો કેચઅપ સાથે સર્વ કરવું તો તૈયાર છે ચીઝ એન્ડ સ્પિનચ કસાડીલા. દેવાંગીબેન, તમે સ્ટફ્ડ બાજરીના પરાઠા શીખવાડ્યા અને ચીઝ એન્ડ સ્પિનચ કસાડીલા શીખવાડ્યા તો સર્ટિફિકેટ તો બનતા હે અને એના માટે તમને મળે છે રસોઈની રમઝટ અને ઈટીવી ન્યૂઝ ગુજરાતી તરફથી આ સર્ટિફિકેટ. કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ. કોઈ પણ ફ્યુઝન રેસિપી હોય કે ઇન્ટરનેશનલ ક્યુઝિનની રેસિપી હોય તમે અમારી સાથે શેર કરી શકો છો અને શેર કરવા માટે નોટ કરો અમારું એડ્રેસ, અમારો ઈમેલ આઈડી ઓર એલ્સ અમારો વોટ્સએપ નંબર. રસોઈની રમઝટ A101 કોમર્સ હાઉસ 5 કોર્પોરેટ રોડ પ્રહલાદનગર અમદાવાદ 380051. તમે અમને ઈમેલ પણ કરી શકો છો. અમારું ઈમેલ આઈડી છે rasoinirmzat@etv.co.in અથવા તમારા ફોટો અને રેસિપીઝ વોટ્સએપ કરો. વોટ્સએપ નંબર છે 9909094 63. હું સ્પિનચ ના બેનિફિટ્સ વાંચી રહી હતી. જેવી રીતે વાત થઈ મારી તમારી સાથે કે સ્પિનચ ના બહુ જ બધા બેનિફિટ્સ છે, મને એકચ્યુઅલી વાંચવામાં બહુ જ મજા આવી રહી છે. તો હું આવા જ ફેક્ટ્સ શોધતી રહું. તમને મળું હું આવતીકાલે સેમ ટાઈમ સેમ પ્લેસ રસોઈની રમઝટ પર. ત્યાં સુધી મને એટલે કે ચાંદીને રજા આપો. બાય બાય એન્ડ કીપ શાઇનિંગ.